હું જ જીતી ગયો છું. સ્વામી જીવો તો ખરા, બધા જ પાસા મારી તરફેણમાં છે એટલે હું જ જીતી છું. બધા પાસા તમારી તરફેણમાં નહીં દેવી, બધા પાસા મારી તરફેણમાં છે એટલે જીત્યો તો હું જ છું. ના સ્વામી, હું જ જીતી છું. દેવી, હું જીત્યો છું. હું જીતી છું. હું જીત્યો છું. હું જીતી છું. હું જીત્યો છું. હું જીતી છું. હું જીત્યો છું. તપોદન, તમે ક્યારે આવ્યા? તપોદન, પ્રણામ પ્રભુ, હું હમણાં જ આવ્યો. ઉભો ઉભો આપની રમત નિહાળી રહ્યો હતો. સારું થયું તમે આવી ગયા. એટલે હવે પછી આ દાવમાં કોણ જીતે છે અને કોણ હારે છે એ તમે જણાવજો તપોદન. જેવી આજ્ઞા માતા. જુઓ દેવી, હું જ જીત્યો છું. કહો તપોદન, કોણ જીત્યું? દેવી, આ વખતે પ્રભુ જીત્યા છે. જોયું ને દેવી, હું જ જીત્યો છું. કહો તપોદન, કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા. જોજો સ્વામી, હવે છેલ્લા દાવમાં તો હું જ જીત્યો. તપોદન, હવે કહો કોણ જીત્યું? શું વિચારો છો તપોદન? તપોદન, શું વિચારી રહ્યા છો? કહો કોણ જીત્યું? ભોળાનાથને ખુશ કરવાનો આવો લાહો વારંવાર નહીં મળે. તપોદન, શું વિચારે છે? કહી દે, કહી દે કે પ્રભુ જીત્યા. કહી દે તપોદન, કહી દે. દેવી, પ્રભુ જીત્યા અને આપ હાર્યા. શું? ત્રણ બાજીમાંથી છેલ્લી બાજી હું જ જીતી. તમે જાણી જોઈને જૂઠું બોલ્યા. માતા, માતા, તમે જાણી જોઈને જૂઠું બોલ્યા એટલે હું તમને શ્રાપ આપું છું કે તમારા આખા શરીરે કોર ફૂટી નીકળશે. નહીં, નહીં માતા, નહીં. ક્ષમા કરો, ક્ષમા કરો માતા, ક્ષમા કરો, ક્ષમા કરો. પ્રભુ, હું તો ફક્ત આપને રીઝવવા ખોટું બોલ્યો હતો. પ્રભુ, મને માતાના શ્રાપમાંથી મુક્ત કરાવો. પ્રભુ, મુક્ત કરાવો. પ્રભુ, મુક્ત કરાવો. તપોદન, આપણે જે કર્મો કરીએ છીએ તેનું ફળ તો આપણે ભોગવવું જ રહ્યું. તું ખોટું બોલ્યો એટલે તેનું ફળ તો તારે ભોગવવું જ પડશે. રહી આ શ્રાપની વાત, તો એમાં હું તારી કોઈ સહાયતા ના કરી શકું. આ શ્રાપથી મુક્ત તને પાર્વતી જ કરી શકે, અને પ્રાયશ્ચિત સિવાય તારી પાસે આનો કોઈ જ ઉપાય નથી. પ્રભુ, પ્રભુ,
अलख निरंजन। अरे आ दुखी માણસ બિચારાને કોટ થયા લાગે છે। બેટા હું તારી કઈ મદદ કરું? સાધુ મહારાજ, તમે મારી કોઈ મદદ નહીં કરી શકો। અલખ નિરંજન। બેટા મને વાત તો કર, આ કેમ થયું? વાત તો કર બેટા। સાધુ મહારાજ, હું માં પાર્વતીના શ્રાપથી કોપિત થયો છું। એક દિવસ દેવના દેવ ભોળાશંકર અને માં પાર્વતી ચોપાટ રમી રહ્યા હતા અને પછી દેવી પ્રભુ જીત્યા અને આપ હાર્યા। તમે જાણી જોઈને જીઠું બોલ્યા, એટલે હું તમને શ્રાપ આપું છું કે તમારા આખા શરીરે કોટ ફૂટી નીકળશે। ઓ તો તું માતા પાર્વતીજીના શ્રાપના લીધે કોળિયો થયો છે। આ શ્રાપથી બચવા માટે તારે શિવની ઉપાસના કરવી જોઈએ અને કૈલાસ જઈ તું મહાદેવની આરાધના કર, એ જરૂર તારા દુઃખોને દૂર કરશે। મારે હજી ઘણે દૂર જવાનું છે એટલે હું જાઉં છું। અલખ નિરંજન। હું કૈલાસ પર્વત ઉપર જઈ શિવની તપસ્યા કરીશ। હા, હું કૈલાસ જઈશ। હા, હું કૈલાસ જઈશ। હું કૈલાસ જઈને શિવની આરાધના કરીશ, શિવની તપસ્યા કરીશ। હા, હું કૈલાસ જઈશ। હું કૈલાસ જઈશ, કૈલાસ જઈશ, હું કૈલાસ જઈશ।
બેસો ભાઈ બેસો, ક્યાં જાઓ? બહુ દુખી લાગે છે. માં પાર્વતીએ મને શ્રાપ આપ્યો છે. એ શ્રાપના નિવારણ માટે કૈલાશ પર્વત પર શિવજીની તપસ્યા કરવા જઈ રહ્યો છું. ભાઈ, મારા જાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે, પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતો નથી. મારા પાપનું નિવારણ શિવજીને પૂછતા આવજો. હા, જરૂર પૂછતો આવીશ. પહેલા થોડો આરામ કરી લઉં, બહુ થાકી ગયો છું. ભાઈ, તું મારા પાપનું નિવારણ જરૂરથી પૂછતો આવ, હું બહુ પીડાઉ છું. હા અમરદેવ, તમારા પાપનું નિવારણ હું ચોક્કસથી પૂછતો આવીશ, ચોક્કસથી પૂછતો આવીશ. હું માતા પાર્વતીજીના શ્રાપથી કોપિત થયો છું, એટલે એ શ્રાપના નિવારણ માટે કૈલાશ પર્વત પર શિવજીની તપસ્યા કરવા જઈ રહ્યો છું. મારા વાછડા મને
ડરતા પણ નથી. જો તમને શિવજી મળી જાય તો મારા પાપ નું નિવારણ પણ પૂછતા આવજો ને. હા, પૂછતો આવીશ, પૂછતો આવીશ. શિવ શિવ શિવ. હે વિપ્રદેવ, તમે આમ દુઃખી અવસ્થામાં ક્યાં જાઓ છો? હું માતા પાર્વતીના શ્રાપથી કોપિત થયો છું, એટલે એ શ્રાપના નિવારણ માટે કૈલાશ પર્વત પર શિવજીની તપસ્યા કરવા જઈ રહ્યો છું. અરે ભાઈ, હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી જ કરતું નથી. હું મારા ગયા જન્મના કયા કર્મોના પાપોનું ફળ ભોગવી રહ્યો છું, તો તેનું નિવારણ શિવજીને જરા પૂછતા આવજો. હા, જરૂર પૂછતો આવીશ, જરૂર પૂછતો આવીશ. શિવજીની તપસ્યા કરી મને મળેલા શ્રાપનું નિવારણ મેળવવા કૈલાશ પર્વત જાઉં છું. ભાઈ, હું આ તળાવમાં રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા છે, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવો ને. હા, પૂછતો આવીશ, પૂછતો આવીશ, જરૂર પૂછતો આવીશ. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય.
શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। તપોદન બ્રાહ્મણ, આંખો ખોલો, આંખો ખોલો બ્રાહ્મણ। પ્રભુ પ્રભુ પ્રભુ, તમે પ્રભુ, હું ધન્ય થઈ ગયો પ્રભુ, આપના સાક્ષાત દર્શન પામી મારો જન્મ સફળ થઈ ગયો પ્રભુ, હું ધન્ય થઈ ગયો પ્રભુ, ધન્ય થઈ ગયો। તપોદન બ્રાહ્મણ, તમારી તપસ્યાથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું, બોલો શું ઈચ્છા છે તમારી? પ્રભુ પ્રભુ, માતા પાર્વતીએ આપેલા શ્રાપમાંથી મને મુક્ત કરો પ્રભુ, પ્રભુ મારાથી મારાથી આ કોઢિયા શરીરની પીડા વેઠાતી નથી પ્રભુ, મારો કોટ મટાડી દો પ્રભુ, કોટ મટાડી દો। દેવી પાર્વતીના શ્રાપથી મુક્ત થવાનો એક જ ઉપાય છે? કહો પ્રભુ, શું ઉપાય છે? તપોદન બ્રાહ્મણ, જો તમે 16 સોમવારનું વ્રત કરશો તો તમારા કોટ જરૂરથી મળશે। 16 સોમવારનું વ્રત એ કેવી રીતે કરાય પ્રભુ? જો સાંભળ, શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રતની શરૂઆત થાય છે અને 16 સોમવાર સુધી કરવાના હોય છે। સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને 4 દોરાને ભેગા કરવાના, એને થોડા થોડા અંતરે 4 દોરાની 4 ગાંઠ કરી અને ગળામાં ધારણ કરવાની, સવારે મહાદેવજીના દર્શન કરવાના, એકટાણું કરવાનું। આમ શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર એમ 16 સોમવાર પૂરા કરવાના। 16મા સોમવારના દિવસે 4.5 શેર ઘઉંના લાડવા બનાવવાના, જેમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લેવાનો। આના લાડવા 4 ભાગે સરખા વહેંચવાના, એક મંદિરના પૂજારીને આપજે, એક રમતા બાળકને આપજે, એક ગાયોના ગોવાળને આપજે અને 4થો ભાગ વ્રત કરનારે પોતે લેવાનો। આમ કરતા પણ જો લાડુ વધે તો એને જમીનમાં ભંડારી દેજે। આવી રીતે 16 સોમવારના વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। ભલે પ્રભુ, હું તમે કહ્યું તેમ 16 સોમવારનું વ્રત કરીશ પ્રભુ। આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મને ગાય, ઘોડો, મગર અને આંબો મળ્યા હતા પ્રભુ, કૃપા કરી એમના પાપનું નિવારણ પણ જણાવો પ્રભુ। તપોદન, તમને જે રસ્તામાં મળ્યા તે ગાય, ઘોડો, આંબો અને મગર તે પોતાના ગયા જન્મના કર્મોનું ફળ જ ભોગવી રહ્યા છે અને તેનો ઉપાય પણ છે। તે ગાય ગયા જન્મમાં એક ભારે ક્રોધી સ્ત્રી હતી, તે ધાવતા બાળકોને પણ જુદા પાડતી, તેના પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે। તેનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢી અને મારો અભિષેક કરજે, તો એની બધી તકલીફો દૂર થઈ જશે। તને જે રસ્તામાં ઘોડો મળ્યો તે ગયા જન્મમાં વાણિયો વેપારી હતો, ખોટા કાટલા રાખી લોકોને છેતરતો, નાણા ધીરીને બેવડા નાણા પરત મેળવતો, તું એના પર ઘોડે સવારી કરે તો તેની બધી તકલીફો દૂર થઈ જશે। તમે જે આંબા નીચે વિશ્રામ કરેલો તે આંબો ગયા જન્મમાં ખૂબ જ લોભ્યો હતો, એને ક્યારેય દાન પુણ્ય કર્યા નહોતા, તેની નીચે ધનના ચરુ દાટેલા છે, જો તું કાઢી અને એને સત્કાર્ય અને દાન પુણ્યમાં વાપરે તો એની બધી તકલીફો દૂર થઈ જશે। તમને તળાવમાં મળેલો મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો, પણ તે ક્યારે પોતાની શાસ્ત્ર વિદ્યા કોઈને શીખવાડતો નહીં, તેની પીડા તે અત્યારે ભોગવી રહ્યો છે। જો મારા પર ચડેલું બિલ્લીપત્ર તું એના પર અડાડીશ
તો એની બધી તકલીફો દૂર થઈ જશે। પ્રભુ ક્યાં ગયા? પ્રભુ 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 ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। મગરજી, ઓ મગરજી, ક્યાં છો તમે? હર્ષય, તમે આવી ગયા? હા, તમારી સમસ્યાનું નિવારણ હું શિવજીને પૂછીને આવ્યો છું। હા, તો શું જવાબ આપ્યો શિવજી? મગરજી, ગયા જન્મમાં તમે ખૂબ જ વિદ્વાન પંડિત હતા અને શાસ્ત્ર વિદ્યાના પ્રખર જ્ઞાની હતા, પરંતુ તમને તમારી વિદ્યાનું ખૂબ જ અભિમાન હતું। હું કોણ? એક મહાન પંડિત। દુનિયામાં હું અમર થવા માંગુ છું। મારા જેવો બીજો કોઈ પંડિત બની જ નહીં શકે, અને હું કોઈને મારી વિદ્યા શીખવીશ નહીં। તમે તમારી વિદ્યા કોઈને પણ શીખવતા ન હતા, માટે તમે તમારા ગયા જન્મમાં કરેલા કર્મોનું ફળ આ જન્મમાં ભોગવી રહ્યા છો। તો હવે હું શું કરું? તમે ચિંતા ના કરો, મહાદેવજીની કૃપાથી બધું જ સારું થઈ જશે। ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય। દેવ, તમે ભગવાન શંકરને મારા દુઃખનું નિવારણ પૂછીને આવ્યા, તો ભગવાન શંકરે શું જવાબ આપ્યો? હે અશ્વરાજ, ગયા જન્મમાં તું એક વાણિયો વેપારી હતો, નાણા લાવ, નાણા, મારે નાણા જોઈએ, નાણા લાવ, નાણા ક્યાં છે? મારે નાણા જોઈએ, હું તો નાણાનો પૂજારી, મારે નાણા જોઈએ, નાણા ક્યાં છે? નાણા લાવ, નાણું જોઈએ, મારે નાણું, નાણું લાવ, મારું નાણું ક્યાં છે? વ્યાજ ક્યાં છે મારું? મારે નાણું જોઈએ, નાણું, નાણા ક્યાં છે? નાણા ક્યાં છે? મારું નાણું, મારું નાણું, મારું નાણું, મારું નાણું। ને ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને નાણા દીરીને ભેવડા નાણા પાછા લેતો હતો, માટે જ આ જન્મમાં જેવી આપની આજ્ઞા મિત્રદેવ।
કે તમે તમારા ગયા જન્મનું ફળ ભોગવી રહ્યા છો. ગયા જન્મમાં તમે ખૂબ જ લોભિયા હતા. ભગવાન, નાણું? શેનું નાણું? નહીં મળે. મારી બૈરી મારી પાસેથી નાણા માંગે. કમાવું હું અને નાણા એને આપું. ભગવાન, ના આપું. કેમ આપું? નહીં મળે નાણા. નાણા નહીં મળે તને? તને એકવાર કીધું ને, તને નાણા નહીં મળે. કેટલી વાર કહું તને? ભગવાન. અને ક્યારેય કશું દાન પુણ્ય કરતા નહીં, એટલા માટે તમે આવી
ओम नमः शिवाय। ओम नमः शिवाय। सुख नो आधार भोला। ओम नमः शिवाय। शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। આજે મારે 16 સોમવારના વ્રતનું ઉજવણું છે, એટલે લાડુ બનાવી તારા જેવા બાળકોને જમાડી રહ્યો છું. પણ તું આમ બની ઠનીને ક્યાં ચાલ્યો? અરે, તમને ખબર નથી? શું? આજે આપણા રાજ્યની રાજકુમારીનો સ્વયંવર છે. કુમારી ખૂબ રૂપાળી અને કામણકારી છે, એટલે મને પણ થયું કે હું પણ જરા. સમજી ગયો. એટલે
અરે રાજકુમારીજી, આ તમે શું કર્યું? રાજકુમારીજી, હું તો એક સામાન્ય ગરીબ બ્રાહ્મણ છું. નથી મારી પાસે ધન કે નથી મારી પાસે મહેલ. હું તમને જોઈતી સુખ સગવડો પણ નહીં આપી શકું. મારે કોઈ સુખ સગવડની જરૂર નથી. તમે જે ખવડાવશો એ ખાઈ લઈશ. તમે જ્યાં રાખશો ત્યાં રહીશ. મને સ્વીકારી લો. પણ લો તપોદનજી, તમને તો રાણીએ પસંદ કરી લીધા પણ હું રહી ગયો. બ્રાહ્મણ તપોદનજી, દીકરી રાજકુમારી, મારો અંત સમય આવી ગયો છે અને હું મારા રાજગાદીના વારસ તપોદનજીને બનાવવા માંગુ છું. ના પિતાશ્રી, ના, તમને કઈ નહીં થાય. મહારાજ, તમને કઈ નહીં થાય, ચિંતા ના કરો. દીકરી રાજકુમારી, મારો અંત સમય આવી ગયો છે. મારાથી આ તકલીફ સહન નથી થતી. મારા રાજપાટ અને મારા રાજગાદીનો વારસદાર હું મારા જમાઈ બ્રાહ્મણ તપોદનજીને આપવા માંગુ છું. જમૈરાજ, તમે આ રાજપાટ સ્વીકારી લો. મહારાજ, હું તો એક સામાન્ય ગરીબ બ્રાહ્મણ છું. સ્વીકારી લો. જેવી આપની આજ્ઞા મહારાજ, જેવી આપની આજ્ઞા. સ્વીકારી લો. મહારાજ, ગાંધીનગર પ્રસ્તુત અને જગદીશ સોની નિર્મિત દેવોના દેવ મહાદેવ, ભિખુદાન ગઢવી તથા નિકિતા જોશીના કર્ણપ્રિય કંઠે ગવાયેલા અને કવિ મુલાંકીની કલમે લખાયેલા તદ્દન નવા જ શિવભજન સાથે આરતી અને ધૂન. શિવાય નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય શિવ શંકર કૈલાસપતિ, તમે કહેવાયા જગતપતિ, તમે કહેવાયા જગતપતિ. વિડિયો સીડી, ઓડિયો સીડી અને ઓડિયો કેસેટ ઉપલબ્ધ છે ગાંધીનગરના તમામ કેસેટ કાઉન્ટર્સ પર. અથવા ફ્રી હોમ ડિલિવરી માટે ડાયલ કરો 94 263 85 263.
તન્વી કમ્યુનિકેશન ગાંધીનગર પ્રસ્તુત ભૂપેન્દ્ર પ્રજાપતિના સ્વરમાં કષ્ટભંજન હનુમાન શ્રીરામ ભક્ત હનુમાનજીના તદ્દન નવા જ ભજનની વિધિ કષ્ટભંજન હનુમાન